ગોંડલની 40 લાખની ચોરીમાં મુખ્ય સૂત્રધાર બાદશાહને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ અન્ય સાગરીતોને ગોંડલ પોલીસે ઝડપી લીધા છે. તારીખ 13-17 લાખની રોકડ રકમ કબજે આંગણીયા લૂંટની તપાસમાં સીસીટીવીના નજરે ચડતા ઝપટે ચડી ગયા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંગણીયા લૂંટના ભેદની સાથે ગોંડલની 40 લાખની ચોરીના મુખ્ય સૂત્રધાર અબ્દુલ બાદશાહને પણ 13-17 લાખની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. આંગણીયા લૂંટની તપાસમાં સીસીટીવી ફૂટેજમાં બાદશાહ નજરે પડતા તેને દબોચી લેવાયો હતો. રાજકોટ શાસ્ત્રી મેદાન એસટી બસ સ્ટેન્ડ આરકેશીના ગેટ આગળથી આશરે 15 દિવસ અગાઉ ગોંડલ બસ સ્ટેન્ડ પાસે કોલેજિયન દુકાન ખાતેથી રોકડ રૂપિયાની ઘરફળ ચોરી થયેલ હોય જે ચોર ઇસમને ચોર મુદ્દા માલ રોકડ રૂપિયા સાથે પકડી પાડવામાં આવ્યો છે. બાદશાહ ઉર્ફે અબ્દુલ ઇકબાલભાઈ ઉર્ફે બધુભાઈ અલ્લારાખાભાઈ દેવપરા ખાટપા શેરી ગોંડલને 13-17 લાખની રોકડ રકમ સાથે ઝડપી લીધો છે. પકડાયેલ અબ્દુલ ઉર્ફે બાદશાહે 15 દિવસ અગાઉ અન્ય ઇસમો સાથે મળી અને ગોંડલ બસ સ્ટેન્ડ પાસે કલેજિયન દુકાન ખાતેથી રાત્રિના 17 ટોળી ઘરફળ ચોરી કરી છે. જે રોકડ રૂપિયા 13,17,300 તથા એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 13,27,300 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. તેના અન્ય સાગરીતોને ગોંડલ પોલીસ ઝડપી લીધા છે. અને આ દરમિયાન એક સકમંદ હતા જો એ બાદશાહ કરીને અબ્દુલ ઉર્ફે ઇકબાલ બધુભાઈ એના સિદ્ધિ બાદશાહ આ બી એક અમારા સકમંદ હતા, તો એના બી અમે લોકો પકડ્યા જોઈએ. તો એના પાસેથી ગોંડલમાં 15 દિવસ પહેલાં 40 લાખ રૂપિયાની ઘરફોડ થઈ હતી, જેમાં 14 લાખ રૂપિયા એના હિસ્સે અમે રોકડ આવ્યા હતા. આ પૈકી 13,17,000 રૂપિયા એના પાસેથી બી રોકડ અમે લોકો રિકવર કર્યા જોઈએ. તો એક આ અમે લોકો ગોંડલ અને રાજકોટ રૂરલ પોલીસ સોંપી દઈશ. તો આ પૂરે સમગ્ર જેટલા બી ગેંગ હતા આ પકડાઈ ગયા, આમાં બે પકડાઈ જશે, ગેંગ બસ થઈ જોઈએ. અને પછી જો અત્યારે ઇન્ટ્રોગેશન ચાલુ છે કે આ કોઈ બીજા ગુનાઓમાં સામેલ છે કે નહીં. કેમેરામેન ધીરે રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ રાજકોટ.